શ્રી જલિયાણ સેવા સમિતિ દ્વારા ભુજમાં ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશી નગર ખાતે આવેલા જલારામ બાપા દરિયાલાલ તથા સાંઈબાબા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયેલ છે. આ કથાના પ્રારંભ પ્રસંગે ગઢશીશાના માતાજી શ્રી ચંદુમાં, ભુજના કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી મહારાજ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથાના પ્રારંભે મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ રમીલાબેન કરશનદાસ મજેઠિયાના પરિવારના શ્રી ચંપાબેન રમેશ મજેઠિયા, હસમુખભાઈ, ઘનશ્યામભાઈ, દિલીપભાઈ તથા અન્ય પોથીના યજમાન પરિવારના સદસ્યો જોડાયા હતા. આ કથાનું આયોજન શ્રી જલિયાણ સેવા સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ રાણાની આગેવાની હેઠળ રહેવાસીઓ સંભાળી રહ્યા છે. સમગ્ર આયોજન અંગે વાત કરતા શ્રી જલિયાણ સેવા સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ રાણાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે રઘુવંશી નગરમાં રઘુવંશી ચોક મધ્યે શ્રી જલિયાણ સેવા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. આજે પ્રથમ દિવસ કથાના પોથી યાત્રા સ્ટાર્ટ કરી, પોથી યાત્રા અત્યારે પૂર્ણ થઈ, ત્યારબાદ ટૂંક સમયની અંદર આપણે દીપ પ્રગટે કરવાનો પ્રોગ્રામ યોજી રહ્યા છીએ. અને ચંદુ માતાજી માતાજી ગઢશીશાવાડાના વરદસ્તે, કબીર મંદિરના સંત તેમજ સમસ્ત સંતગણોના વરદસ્તે આજે આપણે દીપ પ્રગટે કરી અને કથાનો પ્રારંભ કરાવીશું. તારીખ 1 સોમવારથી કથા પ્રારંભ, તારીખ 7ના કથાનો પૂર્ણાહુતિ દિવસ છે અને 8 તારીખ સોમવાર હવન અને મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે. સર્વે પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કર્યું છે, જેમાં પોથીના મુખ્ય યજમાન ચંપાબેન કરશનલાલ મજેઠિયા અને વક્તા તરીકે માતાજી શ્રી આદિત્યગીરી માતાજીના મુખેથી આપણે કથાનું પ્રારંભ પ્રસંગ કરીશું. દરરોજ રાત્રિના અલગ અલગ પ્રોગ્રામ પણ ગોઠવીશું. તારીખ 2ના, 3ના, 4ના, 5ના અને 6ના એ સતત 5 દિવસ સુધી આપણે રાત્રિના પણ પ્રોગ્રામ ગોઠવ્યા છે. સંતવાણી છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, નાના ભૂલકાઓનો પ્રોગ્રામ છે, જાદુગરનો પ્રોગ્રામ છે, સમસ્ત જાતના આપણે પ્રોગ્રામનું એકત્રિત આયોજન કર્યું છે.